અમદાવાદમાં કઈ પ્રકારનો માહોલ છે અને શું વ્યવસ્થાઓ છે ગણપતિ વિસર્જનને લઈને? મિહિર અમારી સાથે જોડાયા છે. મિહિર, આખરે કઈ પ્રકારની વ્યવસ્થાઓ અત્યારે તંત્ર દ્વારા કરાય છે અને અત્યાર સુધીમાં કેટલી મૂર્તિઓનું વિસર્જન થઈ ચૂક્યું છે? જે સવારથી ગણેશ વિસર્જનનો જે કાર્યક્રમ હતો તે ચાલુ થઈ ગયો છે અને અત્યારે સૌથી વધારે અમદાવાદ શહેરની અંદરથી વિસર્જન માટે રિવરફ્રન્ટ ઉપર જે કુંડ બનાવેલા છે ત્યાં આગળ મૂર્તિઓ લાવવામાં આવી રહી છે. આ વખતે અમદાવાદ શહેરની જો પ્રજા માટેની વાત કરવામાં આવે તો સૌથી સારી વાત એ છે કે અમદાવાદના લોકોએ છે જે ઇકો ફ્રેન્ડલી ગણેશજી સ્થાપ્યા હતા અને હવે જે કોર્પોરેશને જે કુંડ બનાવ્યા હતા તેની અંદર વિસર્જન કરી રહ્યા છે. આપણી સાથે અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા સાહેબ પણ જોડાવી ગયા છે. સાહેબ, તમે સફળ રહ્યા છો, પહેલા જે દશામાની મૂર્તિઓ હતી તેની માટે કુંડ બનાવ્યા, પછી તાજિયા માટે પણ કુંડ અને ગણેશ વિસર્જન માટે પણ કુંડ, નદીને પ્રદૂષિત થતી બચાવી. સાહેબ, આ બધા માટે અમદાવાદના નગરજનો અભિનંદનને પાત્ર છે. આપણું શહેર આપણા નગરજનો જ મળીને સ્વચ્છ બનાવશે અને સુંદર બનાવશે. આપણા અમદાવાદીઓએ મળીને આપણા અમદાવાદ શહેરને દેશનું સૌથી સ્વચ્છ મહાનગર બનાવ્યું છે. આપણે મળીને દશામાના વિસર્જનના દિવસે 35,000 થી 40,000 મૂર્તિઓ મોટી સંખ્યામાં જે દર વર્ષે નદીમાં વિસર્જન થતી હતી આ વખતે એક પણ નદીમાં વિસર્જન થઈ નથી. ગઈકાલે તાજિયાનું વિસર્જન હતું એમાં પણ એક પણ વિસર્જન નદીમાં ના થયા અને અત્યાર સુધી ગણેશ વિસર્જન પણ સારી રીતે ચાલી રહ્યું છે. આજે અત્યારથી મોડા સાંજ સુધીમાં મોટા પાયે વિસર્જન થનાર છે. આ સુંદર આપણી નદી છે. આપણે મળીને આ વખતે ગરમીઓમાં ઉનાળામાં 60,000 જેટલા લોકોએ આ નદીને સાફ કરી છે અને આપણી નદી જેટલી સ્વચ્છ રહેશે એટલું આપણા શહેર માટે સારી બાબત છે. એટલે ખરેખર હું આ કહું છું કે અમદાવાદ શહેરમાં ખૂબ સારી બાબતો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. નાનકડા એવા પરંતુ અતિ મહત્વના પરિવર્તન નગરજનોના લીધે આપણા શહેરમાં જોવા મળી રહ્યા છે. ઘણી વખત એવું થતું હોય છે કે વિસર્જન પછી જે પીઓપીની મૂર્તિઓ ખંડિત થતી હોય છે, પછી એના પહેલા દ્રશ્યો આવતા હોય છે કે જેસીબી મશીનથી ઉપાડતા હોય છે, લોકોની લાગણીઓ દુભાતી હોય છે. આ માટે કોઈ વિશેષ જે કોઈ વ્યવસ્થા કરવામાં આવી હોય? આ માટે એક તો અમે પહેલાથી જ વિનંતી કરી છે કે મૂર્તિઓ માટીથી જ બનાવવામાં આવે જેથી વિસર્જન એનું સરળ રીતે થઈ જાય. પીઓપીની મૂર્તિઓ છે એ કોઈ પણ જગ્યાએ પાણીમાં નાખવા એની ઓગળી જતી નથી, થોડીક તૂટી જાય છે અને ત્યાર પછી અમુક લોકો અસામાજિક તત્વો આ વિસર્જિત થયેલી જે મૂર્તિઓ હોય જેમાં તૂટફૂટ થયેલી હોય છે આના ફોટા પાડીને પછી લોકોની લાગણી દુભાવતા હોય છે. એટલે હું વિનંતી કરીશ કે આવી વિસર્જિત થયેલી મૂર્તિઓના ફોટા પાડીને લોકોની લાગણી નહીં દુભાવી જોઈએ. મહાનગરપાલિકાએ આ વર્ષે ખૂબ મહેનત આમાં કરી છે. 61 જેટલા કુંડ આપણે શહેરભરમાં બનાવ્યા છે. અગાઉ 10-12 કુંડ બનતા હતા, આ વખતે આપણે કરોડો રૂપિયાના ખર્ચે શહેરમાં ફક્ત રિવરફ્રન્ટની બે બાજુ નહીં પરંતુ શહેરમાં દરેક વિસ્તારમાં વિકેન્દ્રિત રીતે વિસર્જનની પ્રક્રિયા થઈ શકે એના માટે પણ આપણે કુંડ બનાવ્યા છે. 70 થી વધુ ક્રેન મૂકી છે આપણે. 1500 થી વધુ મજૂરો આ બધી કામગીરીમાં જોડાઈ રહ્યા છે. 100 થી વધુ ડમ્પર ટ્રેક્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકોની લાગણી ના દુભાય એના માટે પણ આ વખતે જે વિસર્જિત થયેલી મૂર્તિઓનો નિકાલ કરવા માટે પણ આપણે ઇલાયદી જગ્યાઓની પસંદગી કરી છે. જે ઘન કચરા નિકાલની જે સાઇટો હોય છે એનાથી અત્યંત દૂરમાં આવેલી છે. જે ટ્રેક્ટર પણ આપણે વાપરીએ છીએ, આજે કોઈ પણ ટ્રેક્ટર આવા નથી કે જે ઘન કચરાના નિકાલમાં વપરાતા હોય, આવા બધા ટ્રેક્ટરો પણ આપણે વાપરતા નથી. એટલે એકંદરે મહાનગરપાલિકાએ આ વખતે ખૂબ મહેનત કરી છે અને નગરજનોનું પણ સારું એવું સાથ સહકાર મળી રહ્યું છે. મોડા સાંજ સુધી વિસર્જન થવાનું છે ત્યારે દરેક અમદાવાદીને હું વિનંતી કરું છું કે આપણું શહેર આપણે સ્વચ્છ રાખવાનું છે, આપણી સાબરમતી નદી આપણે સ્વચ્છ રાખવાની છે. જે જોયું કે કમિશનર સાહેબ પોતે કહે છે કે આપણું શહેર આપણે સ્વચ્છ રાખવાનું છે, સૌથી પહેલી નગરજનોની જવાબદારી છે અને આ વખતે કોઈની લાગણી ન દુભાય તેવા પણ જે આખો એક સવલત અલગથી કોર્પોરેશને ઊભી કરી છે. જયેશ, આભાર મિહિર. તો આખરે મિહિર જે તમામ બાબતોની સ્પષ્ટતા કરી દીધી એ પ્રમાણે લોકોની લાગણી પણ ન દુભાય અને ગણેશ ઉત્સવ પણ શાંતિપૂર્ણ રીતે મનાવાય તેવી તમામ વ્યવસ્થાઓ સુપેરે ચાલી રહી છે.